બીજી વાત હું કંઈ જાણતો નથી જો હું જાણત તો ખરેખર તને કહું છું કે હું કહી દેત પણ એ સિવાય બીજો કોઈ રસ્તો નથી તો આપણે દૈનંદિન જીવનમાં અભ્યાસની આવશ્યકતાની વાત કરી હતી અને જ્યારે નિયમિત અભ્યાસની વાત આવે છે ત્યારે આપણે ટ્રમ્પ કાર્ડ રજૂ કરીએ છીએ મારી પાસે ટાઈમ નથી સમય નથી આ બધાને માટે કોઈને પણ આપણે પૂછીએ તો આ જ જવાબ મળશે શું થાય ટાઈમ નથી સમય નથી રામકૃષ્ણ દેવના અંતરંગ પાર્ષદ અને રામકૃષ્ણ મઠ મિશનના બીજા અધ્યક્ષ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ એમની પાસે જઈને એક ભક્તે કહ્યું સાધનાની વાત કરી અને ત્યારે સ્વામી બ્રહ્માનંદજી મહારાજે પૂછ્યું સાધન ભજન કેવા ચાલે છે તો ભક્તે કહ્યું શું કરું સમય મળતો નથી ત્યારે બ્રહ્માનંદજી માજે કહ્યું આ વાત મનમાંથી કાઢી નાખજો કે સમય નથી મળતો એટલા માટે હું જપ ધ્યાન કરતો નથી નહીં મનમાં ગોટાળો છે એટલા માટે તમારેથી અભ્યાસ નથી થતો સમય તો કાઢવો પડે છે સમય ક્યારેય મળતો નથી જે મેં વાત કરું આની પહેલાં પણ વાત કરી છે ટાઈમ મેનેજમેન્ટની કે દરેક વ્યક્તિ પાસે ચોવીસ જ કલાક હોય છે કોઈ પણ વ્યક્તિને આજ સુધી પૃથ્વીમાં ચોવીસ કલાક ટ્વેન્ટી ફોર અવર્સ એટી સિક્સ થાઉઝન્ડ ફોર હંડ્રેડ સેકન્ડ્સ દરરોજની મળે છે છ્યાસી હજાર ચારસો સેકન્ડ અને કોઈપણ વ્યક્તિને એક પણ સેકન્ડ ઓછી કે વધારે મળતી નથી આની જ અંદર આપણે ટાઈમ મેનેજમેન્ટ કરવો પડે અને આપણી ઈચ્છા ઉપર છે આપણે કેટલો સમય આપશું એક વિદ્યાર્થીનીને વાત થઈ વાત ચાલી રહી હતી કે સ્વામી વિવેકાનંદની પુસ્તક માટે ઓછામાં ઓછું દસ મિનિટ આપવાનું પાંચ મિનિટ ઓછામાં ઓછું ધ્યાન માટે આપવાનું હમણાં નહીં હમણાં નહીં પરીક્ષા છે અમારે એક આવતે મહિને દોઢ મહિના પછી જ પરીક્ષા આવે છે એટલે હમણાં નહીં પછી જોશું કીધું ઠીક છે કોઈ વાંધો નહીં અચ્છા કેટલા કલાક હમણાં ભણે છે તું આઠ કલાક દસ કલાક ચોવીસ કલાક સોળ કલાક કંઈક તો કે ના ના એમ તો હું ચાર કલાક ભણું છું ચાર કલાક ભણે છે ને ચાર કલાકમાંથી એક પણ મિનિટ તારે આજ સ્વામીજીની ચોપડી નહીં વાંચવાની કે ધ્યાન નહીં કરવાનું બાકીના જે વીસ કલાક છે એમાંથી જ કોઈક ટાઈમ કાઢવો ક્યાંથી ટાઈમ મળે વીસ કલાક તો બધું ખૂબ બિઝી ખૂબ જ વ્યસ્ત અચ્છા એનાલિસિસ કરો આ વીસ કલાકમાં શું શું કરે છે અને કેવી રીતે સામે નીકળી શકે આપણે જોશું કેટલા કલાક સુવાના અચ્છા સુવાના સાત કલાક જોઈએ સાત કલાક કાઢી નાખો સ્કૂલ જમવા માટેના સમય કાઢી નાખો તમારે મનોરંજન માટે જોતા થોડો સમય કાઢી નાખો પછી એણે આવીને કહ્યું કે હા વાત સાચી છે એનાલિસિસ કરીને જોયું કે મારો દરરોજનો લગભગ દોઢ કલાક ગપશપ મારવામાં જાય છે સાથે દોઢ કલાક નીકળી જાય છે દરરોજ દોઢ કલાક કોઈ વખત બે કલાક અને એટલે સમય મળતો નથી મેં કીધું બસ કે આ દોઢ કલાકમાંથી દસ મિનિટ સ્વામી વિવેકાનંદ આપ તારા ધ્યાન માટે આપ તો જે વાત શાસ્ત્રમાં કહી છે અન્ય વાંચો વિમુચ શ્રી રામકૃષ્ણદેવ કહેતા મનેર બાજે ખર્ચ કમાતે મનનો આપણે ખૂબ જ સાવધાન રહીએ છીએ એક પૈસો પણ ઓછો ન થાય બેન્ક બેલેન્સ બરાબર રાખીએ છીએ પૈસામાં ખૂબ કરકસર કરીએ છીએ પૈસો જ્યારે ખર્ચવાનો હોય ત્યારે આપણે બરાબર હિસાબ રાખીએ છીએ અરે આટલા બેંક બેલેન્સમાં હતા વીસ હજાર રૂપિયામાંથી આ વખતે છ હજાર રૂપિયા નીકળી ગયા તો હવે વધારે ન નીકળે એની તકેદારી રાખો પણ દરરોજ આપણી પાસે જે બેંક બેલેન્સ છ્યાસી હજાર ચારસો સેકન્ડ એમાંથી આપણે કેટલા સેકન્ડ્સ નીકળી જાય છે એનો આપણે વિચાર નથી કરતા કેવી કેવી રીતે નીકળી જાય છે તો શ્રી રામકૃષ્ણ દેવ એક ખૂબ જ અત્યંત મહત્વપૂર્ણ સંદેશ આપે છે દરેક સાધક માટે ખાસ કરીને જે લોકો પોતાના જીવનને સફળ બનાવવા માગે છે પછી ભલે આધ્યાત્મિક સાધક હોય કે ન હોય પણ પોતાના જીવનમાં કંઈક ઉપલબ્ધિ કરવા માગે છે સિદ્ધિ હાંસલ કરવા માગે છે એના માટે અત્યંત જરૂરી થઈ જાય છે સમયનો સદુપયોગ ટાઈમ મેનેજમેન્ટ અને એના માટે શ્રી રામકૃષ્ણદેવનું જે આ વાક્ય મનેર બાજે ખર્ચ કમાતે હોય મનનો જે વ્યર્થ વ્યય સમયનો વ્યર્થ વ્યય થાય છે એને બચાવવું પડશે અને એ ટીપે ટીપે સરોવર ભરાય એક એક સેકન્ડ ક્યારેક આપણે દસ સેકન્ડ ગુમાવતા હોઈએ ક્યારેક પચાસ સેકન્ડ ગુમાવતા હોઈએ ક્યારેક ચાર ચાર મિનિટ આપણે સમય ગુમાવતા હોઈએ આવો બધો સમય જો દરરોજનો એકઠો કરીએ તો દરરોજ આપણને થોડીક મિનિટો મળી જશે ધ્યાનના અભ્યાસ માટે ગમે એટલું કામ હશે ગમે એટલી પરીક્ષા હશે કે ગમે એટલું ધંધાધારીમાં આપણે ડૂબેલા હોઈશું ખૂબ ક્રાઇસિસ હશે સંસારના કામો હશે વિવાહ હશે કે કોઈક મરી ગયું હશે ગમે તે વ્યવહારના કામો ચાલતા છે એ બધાની વચ્ચે પણ આપણને મળી જશે કેટલો સમય આપણે વ્યર્થ ગુમાવીએ છીએ એ વ્યર્થ ગુમાવેલા સમયમાંથી જો આપણે નિયમિત અભ્યાસ કરશું ધ્યાનનો અને એકાગ્રતાનો તો જ આપણે આગળ વધી શકીશું અને બીજી વાત થોડો થોડો સમય સવાર સાંજ આપણે ધ્યાન માટે કાઢીએ એ સિવાય હજી એક વસ્તુ આવશ્યક છે અને એ છે આપણો અભિગમ આપણા કાર્ય પ્રત્યેનો આ કાર્ય પ્રત્યેનો અભિગમ જો બદલાઈ જાય તો દરેક જે સમય વ્યર્થ વેડફાઈ જાય છે અથવા તો આપણે એમ સમજી વેડફાઈ જાય છે એ પૂરેપૂરો સમય આપણી સાધનાનું એક અંગ બની જાય વાત કરી હતી આપણે સ્વામી તુર્યાનંદજી મહારાજ એમણે શાંતિ આશ્રમની સ્થાપના કરી અમેરિકામાં નોર્થ કેલિફોર્નિયામાં અને ત્યાં એમની સાથે બહાર શિષ્યો હતા એ શાંતિ આશ્રમ ખૂબ મોટી જમીન પણ શહેરથી ખૂબ દૂર રેલવે સ્ટેશનથી ખૂબ દૂર સાવ વિરાન જંગલ પાણીની વ્યવસ્થા નહીં મકાન નહીં કાંઈ કરતા કાંઈ નહીં ત્યાં જ એમને જઈને પહેલાં આશ્રમ સ્થાપો પડ્યો તો કેટલું બધું કામ કરવું પડે પાણી ખૂબ દૂરથી લાવવું પડે પીવાનું પાણી ખૂબ દૂરથી લાવવું પડે વાસણ માંજવાનું પાણી ખૂબ દૂરથી લાવવું પડે લાકડા વીણીને લાવવા પડે રસોઈ બનાવવા માટે થઈને અને બધો સામાન ત્યાંથી બોજો મોટો ઉપાડીને લાવવો પડે રસોઈ બનાવવી પડે વાસણ કુસણ સાફ કરવા પડે બગીચો લગાવવો પડે સફાઈ કરવી પડે કેટલું બધું કામ અને શરૂઆતમાં આશ્રમ થઈ ગયો હતો એટલે આખો દિવસ કામ ચાલે તો એ બારમાંથી એક શિષ્ય હતા ગુરુદાસ મહારાજ સ્વામી અતુલાનંદજી એ ઓમ તો યુરોપિયન હતા પણ ત્યાં અમેરિકામાં આવીને વસ્યા હતા તો એ ત્યારે યુવક હતા તો તુર્યાનજી મહાજે કહ્યું કેમ ચાલે છે સાધન ભજન એક દિવસે તો આમણે તો કહ્યું કે સ્વામી વેર ઇઝ ધ ટાઈમ ફોર મેડિટેશન એમને છેવટે એમનાથી બોલાઈ ગયું કે તમે એક તરફ તો અમને આટલા બધા કામ આપી દીધા દિવસ રાખો તો કામમાં જ નીકળી જાય છે લાકડા વીણી લાવવું અને આ કરવું તે કરવું અને પાછા પૂછો છે ધ્યાન કેમ ચાલે છે ધ ટાઈમ ફોર મેડિટેશન ધ્યાન માટે સમય ક્યાં છે ત્યારે તુર્યાનંદજી મહારાજે એક વાક્ય કહ્યું હતું ખૂબ જ મહત્વપૂર્ણ આપણા જીવન માટે માર્ગદર્શક બની જાય એવું અને એમણે કહ્યું હતું માય ડિયર બોય એન એસ્પાયરન્સ લાઈફ ઇઝ વન ઓફ કન્ટિન્યુઅસ મેડિટેશન એન એસ્પાયરન્સ લાઈફ કન્ટિન્યુઅસ મેડિટેશન એક સાધકનું જીવન કેવું હોય છે એ નિરંતર ધ્યાનનું જીવન છે એમાં કોઈ આટલો સમય ધ્યાન કરું અને આટલો સમય કામ કરું અને આટલો સમય આ કરું એવું નહીં ચોવીસે ચોવીસ કલાક ધ્યાન કરવું પડે ચોવીસે ચોવીસ કલાક સાધના માટે આપવા પડે તો જ ધ્યાન સફળ થાય ચોવીસ કલાક ધ્યાન કેવી રીતે સંભવ છે આ વ્યવહારના બધા કામ કરવા પડે તો દરેકે દરેક કાર્ય પૂજા બને દરેકે દરેક કાર્યમાં ધ્યાનની ભાવના આવે તો પછી આપણા જે કાર્ય અત્યારે આપણે જેને બાધક ગણીએ છીએ અરે બાપરે આટલું બધું ભણવાનું હોય છે ભણાવવાનું હોય છે ધંધો હોય છે રસોઈ બનાવવાની હોય આટલા બધા વ્યવહારના કામ એમાં ક્યાંથી તમારું ધ્યાન થાય પણ આ દરેકે દરેક કાર્ય જો પૂજા બની જાય અને દરેકે દરેક કાર્ય જો ધ્યાનનું એક અંગ બની જાય તો પછી આપણે જો દૈનંદિન ધ્યાનનો જે સમય છે સવાર અને સાંજનો એ ધ્યાનના સમયમાં આપણું ધ્યાન વધારે પ્રગાઢ બનશે એની ગુણવત્તા હજી વધુ વધશે અને આપણું કાર્ય પણ વધુ ગુણવાન બનશે બંને એકબીજાના પરિપૂરક છે આપણું કાર્ય જો પૂજા બની જાય અને જો એ ધ્યાન જેવું બની જાય તો કાર્ય પણ વધારે સારું બનશે અને કાર્ય સિવાય જ્યારે આપણે દૈનંદિન સવાર અને સાંજ જ્યારે સાધના કરવા બેસીશું ધ્યાન કરવા બેસીશું ત્યારે ધ્યાન પણ સારું થશે વધુ સારું થશે આ બંને એકબીજાના પરિપૂરક છે અને એટલે જ આપણે

ઇચ્છા હોય જે તું આચર ગુરુદત્ત મહામંત્ર દિવાનિશી જપ કર હે મન પોતાના મનને સંબોધીને કહે છે કે જો તારે જે કરવું હોય એ કર જે કામ કરવું હોય એ કર તને ભણવું છે એ ભણાવવું છે જે કામ કરવું હોય કર પણ દરેકે દરેક કાર્યમાં એક જ વસ્તુ યાદ રાખવાની કે દિવસ અને રાત જે ગુરુએ મહામંત્ર આપ્યો છે એનું જપ કરતો રહે મન મન મનમાં ગીતામાં જે ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું છે મામ અનુસ્મર યુદ્ધ છે બસ એ એક જ મહામંત્ર આપી દીધો ખૂબ યુદ્ધ કર ખૂબ એમ યુદ્ધ કરવાની ના નથી પાડતા શ્રી કૃષ્ણ ભગવાન હા વ્યવહારના બધા કામો કરવા પડશે ધંધો કરવો પડશે ભણવું પડશે ભણાવવું પડશે દરેકે દરેક કાર્ય કાર્યકર્તો યુદ્ધમાંથી વિરત થવાની વાત ભગવાન નથી કહેતા ખૂબ કામ કરવું પડશે પણ દરેક કામમાં એક વસ્તુ યાદ રાખવાની મામ અનુસ્મર યુદ્ધ છે શ્રી રામકૃષ્ણદેવ સરળથી સમજાવીને કહે છે જુઓ એક હાથેથી કામ કરો એક હાથેથી ઈશ્વરને પકડીને રાખો અને જ્યારે કામ પૂરા થઈ જાય ત્યારે બંને હાથેથી ઈશ્વરને પકડી લ્યો તો એવી રીતે રહેશે તો જ દરેકે દરેક કાર્ય પૂજા બનશે અને તો પછી જે શ્રી રામકૃષ્ણ દેવે જે વાત કરી હતી કે તમે સંસારમાં રહો એમાં વાંધો નથી પણ સંસાર તમારામાં ન રહે નાવ પાણીમાં રહે એમાં વાંધો નથી પણ જો નાવમાં પાણી હશે તો નાવ ડૂબી જશે એવી રીતે તમે સંસારમાં રહેશો કાંઈ વાંધો નથી પણ જો સાંસારિકતા તમારામાં હશે તો તમે ડૂબી જશો એવી રીતે આ ક્યારે શક્ય ક્યારે શક્ય બનશે જ્યારે આપણામાં અનાસક્તિનો ભાવ હશે તો એ ક્યારે શક્ય બનશે મા મનુસ્મર યુદ્ધ છે જ્યારે હંમેશા ઈશ્વરનું નામ અને ઈશ્વરનું કામ એક સાથે થશે અને દરેકે દરેક કામ જો ઈશ્વરનું કામ સમજીને કરી શકીશું તો આ દરેક ક્ષણ આપણી ધ્યાનની ક્ષણ બની જશે કન્ટિન્યુઅસ મેડિટેશનની જે વાત કરી એ બની જશે તો આમાં પણ આજ જ કાવ્ય ભજનમાં પણ આજ જ ભાવો છે મનો બોલું ભજ ઈચ્છા હોય જે તું આચર ગુરુદત્ત મહામંતિવાપ કરો માહાર કરો મને કરો આહુતિ શ્યામા મારે શયને પ્રણામ જ્ઞાન નિદ્રામાં કર તું માનું ધ્યાન આહાર વેળા એમ વિચાર આહુતિ છે આ માની પછી જ્યો સોનો કર્ણપૂટે શબિમાયેર મંત્રોબટે કાલી પંચાશત વર્ણમયી વર્ણે વર્ણે નામો ધરે કે છે જે કંઈ સુણે કર્ણ થકી બધા માના મંત્ર જાણ કાલી પંચાશત વર્ણમયી વર્ણેમર્ણે માવિરાજે આનંદે રામપ્રસાદ રોટે મા વિરાજેન સર્વો ઘટે નગર ફેરો મને કરો પ્રદક્ષિણા શ્યામા મારે આનંદથી રામપ્રસાદ રટે મા વિરાજે સર્વ ઘટે નગર ફરતો એમ વિચાર પ્રદક્ષિણા શ્યામામાંની બસ દરેકે દરેક કાર્ય ફરી રહ્યા છે તેમ સમજી રહ્યા છે માની પ્રદક્ષિણા છે કાંઈ પણ સાંભળી રહ્યા છે તેમ જ સાંભળે છે આ પણ માના જ અક્ષરો છે ઈશ્વરની જ આ બધી વાતો છે કારણ કે દરેકે દરેક અક્ષર ઈશ્વરમાંથી જ ઉત્પન્ન થયો છે તો જે કંઈ કામ અને દરેકે દરેક જગ્યાએ ઈશ્વરનો વાસ છે દરેક જગ્યાએ મા જગન્માતાનો વાસ છે દરેકે દરેક જગ્યાએ હરિનો વાસ છે દરેકે દરેક જીવમાં શિવનો વાસ છે તો માનવ માત્રમાં ઈશ્વર દરેકે દરેક જીવમાં જે શિવ દરેકે દરેક વસ્તુમાં જગન્માતાનો વાસ છે આ જે વસ્તુ મનમાં રાખી અને એ પ્રમાણે દરેક કાર્યને આપણે પૂજા સમજી અને સાથે સાથે ઈશ્વરનું નામ સ્મરણ કરતાં કરતાં જો કાર્ય કરીએ તો પછી આ દરેકે દરેક કાર્ય એ પૂજા બની જશે એ આપણા ધ્યાનમાં ખલેલ પહોંચાડવાને બદલે ધ્યાનમાં પરિપૂરક બની જશે અને જે ધ્યાનનો દૈનંદિન અભ્યાસ આપણે જ્યારે કરીએ છીએ જે સવાર સાંજ બે વખત અથવા ત્રણ વખત કે ચાર વખત એ બધો એ સમયમાં ધ્યાનની ગુણવત્તા એની ક્વોલિટી સારી થશે અને સાથે સાથે આપણે જે કંઈ કાર્ય કરી રહ્યા છીએ ઈશ્વરનું કાર્ય સમજીને સારી રીતે કરી રહ્યા છીએ એ કાર્ય પણ સારું થઈ જશે તો આવી રીતે એક દૈનંદિન અભ્યાસ એ જ આપણા માટે એક કુંજી છે જેના દ્વારા આપણે આ મનની એકાગ્રતા મેળવી શકીશું મનનું નિયંત્રણ મેળવી શકીશું અને આ સિવાય આપણે જે કહ્યું હતું મનની એકાગ્રતા માટે જે દૈનંદિન ધ્યાન કરીએ તો ધ્યાન ઘણા પ્રકારના એ બધા પ્રકારોની વાત કરી એમાં રૂપ ધ્યાનની વાત કરી અને આપણે કહ્યું કે રૂપ ધ્યાન અને ગુણ ધ્યાન અને સાથે સાથે સ્વરૂપ ધ્યાન આ બધા ધ્યાનો કરતાં પણ એ ધ્યાનો કરતી વખતે આપણને જ્યારે મુશ્કેલી પડે ત્યારે અને મુશ્કેલી પડે જ છે ખૂબ જ મુશ્કેલી પડે છે પ્રત્યાહાર સુધી પણ આપણે પહોંચી શક્યા નથી તો પછી ધારણા ક્યાંથી થાય અને ધારણા જો ન થાય તો ધ્યાન ક્યાંથી થાય આપણે તો હજી પહેલી સીડીમાં પણ પગ મૂક્યો નથી અને એટલા માટે ધ્યાન આપણા માટે કઠિન બની જાય છે તો એવી વખતે જેમાં આપણે કહ્યું લીલા ચિંતન એ અત્યંત ઉપયોગી બની જાય છે જેમ જે વાત કરી હતી સ્વામી ચેતનાનંદજી તે અમેરિકામાં છે એમની પાસે એક ક્રિશ્ચન મહિલા ગઈ અને એમણે કહ્યું કે આવી રીતે હું આટલા પચીસ વર્ષથી આ સાધના કરું છું અહીંયા ચર્ચમાં આવું છું પણ ધ્યાન મનમાં મારે ઈશ્વરમાં મન ચોટતું નથી અને ત્યારે એમણે જે નુસ્ખો બતાવ્યો થોડાક જ દિવસમાં અદ્ભુત એમની આધ્યાત્મિક પ્રગતિ થઈ એમણે કહ્યું લીલા ચિંતન એમણે કહ્યું હતું જીસસ ક્રાઇસ્ટ તમે જેસ ક્રાઇસ્ટનું ચિંતન કરો એમના જીવનનું ચિંતન કરો કેવી રીતે એમનો જન્મ થયો કેવી રીતે મેદલમાં આવ્યા કેવી રીતે આગળ વધ્યા કેવી રીતે એમણે સાધના કરી કેવી રીતે એમણે દર્દીઓના રોગ દોર કર્યા કેવી રીતે એમણે બધું ઉપદેશ આપ્યો એ આખું જીવન ચરિત્ર એમનું ચિંતન કરતાં 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 કેટલો સમય નીકળી જશે ખબર પણ નહીં પડે એવી જ રીતે આપણે વાત કરી એ લીલા ચિંતન દ્વારા શ્રી રામકૃષ્ણનું ધ્યાન કોઈને કરવું હોય તો શ્રી રામકૃષ્ણનું લીલા ચિંતન આપણે શ્રી રામકૃષ્ણ જ્યોતમાંથી થોડું વાંચન કર્યું સ્વામી પ્રેમેશાનંદજી મહારાજે જે પ્રાર્થના આપી છે શ્રી રામકૃષ્ણના લીલા સહચિંતન સાથેની પ્રાર્થના એમાંથી આપણે થોડોક પાઠ કર્યો હતો કે કેવી રીતે આ લીલા ચિંતનની પ્રાર્થના કરવાથી કેટલો સમય આપણો નીકળી જશે ધ્યાનમાં આપણને ખબર પણ નહીં પડે એટલું રસપ્રદ એ રહેશે અને એટલું એ ઇફેક્ટિવ એટલું અસરકારક એ રહેશે લીલા ચિંતન તો જેમ એ લીલા ચિંતનની વાત કરી પ્રેમેશ મહારાજની સ્વામી પ્રેમેશાનંદજીની એવી જ રીતે આપણે કહ્યું હતું કે કોઈ શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવા માગે તો શ્યામ નામ સંકીર્તન અથવા શ્રીમદ્ ભાગવતમાંથી એ ઉપાડી લે સ્કંધ શ્રી કૃષ્ણદેવ કેવી રીતે એ ગુ જન્મ થયો કંસના કારાગારમાંથી માંડીને કેવી રીતે ગોકુળમાં એમની લીલા કરી કેવી રીતે વૃંદાવનમાં લીલા કરી કેવી રીતે ત્યાં કંસનો વધ કર્યો આ બધી લીલાનું ચિંતન કરતાં કરતાં કેટલો સમય નીકળી જશે કૃષ્ણનું ધ્યાન પણ થઈ ગયું અને સમય પણ બહુ સરસ પસાર થઈ ગયો આનંદ પણ આવ્યો તો લીલા ચિંતન કેવી રીતે એમણે માખણ ખાધું કેવી રીતે મેંની માખણ ખાયો કરીને કહે છે કેવી રીતે મા યશોદાને મારવા દોડે છે આ બધું ચિંતન કરતાં કરતાં કેટલો સમયની જે નીકળી જશે ખબર નહીં પડે એવી રીતે શ્રી રામનામ સંકિર્તનના માધ્યમથી કેવી રીતે શ્રી રામનું ધ્યાન થઈ શકે બહુ સરળતાથી એની પણ આપણે વાત કરી કે શુદ્ધ બ્રહ્મ પરાત્પરના પરાત્પર રામ કાલાત્મક પરમેશ્વર રામ ત્યાંથી માંડીને કૌશલ્યા સુખવર્ધન વર્ધન રામ કેવી રીતે ત્યાં કૌશલ્ય ત્યાં જન્મ થાય છે કેવી રીતે પછી એમને વનવાસમાં જવું પડે છે કેવી રીતે જંગલમાં ફરે છે કે પછી કેવી રીતે ત્યાં લંકામાં જાય છે કેવી રીતે રાવણનો વધ કરે છે આ બધું આખી એમની જે લીલા કરી શ્રીરામની એ આખું લીલા ચિંતન કરતાં 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 એ રાવણ વધુ આવતા આવતા કેટલો સમય નીકળી ગયો ખબર પણ ન પડી તો શ્રી કૃષ્ણનું ચિંતન હોય કે શ્રીરામનું ચિંતન હોય કે શિવજીનું ચિંતન હોય કે શ્રી રામકૃષ્ણનું ચિંતન હોય એ દરેકે દરેકમાં આ ફક્ત રૂપ ધ્યાન જ્યારે આપણે કરવા બેસી છીએ ત્યારે ક્યારેક ક્યારેક મોનોટોનસ થઈ જાય છે ક્યારેક ક્યારેક એમ લાગે છે નિરસ થઈ જાય છે કારણ કે મન બેસતું નથી અને ત્યારે કંટાળો આવે છે ત્યારે એમ લાગે છે અરે જેટલા જલ્દીથી હવે કહ્યું છે પાંચ મિનિટ ધન કરવું પડે પાંચ મિનિટ જલ્દી પૂરા થાય તો સારું ઘડિયાળ જોઈને બેઠાડીએ કેવી ક્યારે પાંચ મિનિટ થાય ને બસ આપણો સમય પૂરો થઈ ગયો હા ભાઈ અમે પાંચ મિનિટ ધ્યાન કર્યું પણ એટલે કેવી રીતે ધ્યાન કર્યું એ ધ્યાન કર્યું કે પાંચ મિનિટ ક્યારે પૂરી થાય છે એનું ધ્યાન કર્યું બને છે કંટાળો આવે છે જેમકે વિદેશમાંથી એક ભાઈ આવ્યા એને દાદાજી કહી દીધું કે ભાઈ તું હવે ભારતમાં આવ્યો છે તો જોવે તો તારા સંસ્કાર તો કાંઈ રહ્યા નથી તો કાંઈક તો કર કાંઈક તો ધર્મનું કર આખો દેશ બિઝનેસ 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 તારે કરોડ રૂપિયા બનાવે છે ભલે તું બનાવ પણ થોડુંક તો ભગવાન માટે આપ મને બિલકુલ ટાઈમ નથી અચ્છા ઠીક છે ભાઈ તું એક માળા કર દરરોજ આટલું મારું માન હવે શું કહે છે દાદાજી કહે છે હવે શું કરવા શું થાય તો કરી માળા માળા કે હવે કઈ દે છે કરી નાખી માળા માળા કરીને આવ્યા છે શું માળા કરી નાખી આટલા જલ્દી માળા થઈ ગયા તારી આટલા જલ્દી માળા થાય જ તો કે ક્યાં મંત્રો જપ કર્યો કે જે મંત્રો આપ્યો છે શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમમાં કૃષ્ણ શરણનામામાં તો આટલા જલ્દી ક્યાંથી પતી ગયા અરે કે તમે જાણતા નથી શ્રી કૃષ્ણ શરણમાં પછી તો ડીટો ડીટો જ ને શ્રી કૃષ્ણ સરળનામા ડીટો 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 પતી ગયું એકસો આઠ વાર ડીટ્ટો કહી દીધું કેટલી જલ્દી માળા પતી ગઈ તો જ્યાં ડીટો ડીટો જ્યાં છે એમાં પડી પાછું પાછું આટલી બધું આ વારંવાર ઈનું એ શ્રી કૃષ્ણ શરણમાં વળી શ્રી કૃષ્ણ શરણમાં વળી શ્રી કૃષ્ણ શરણ ઓહો વેસ્ટેજ ઓફ ટાઈમ એકને એક વસ્તુને તમે વારંવાર શું કરો કરો છો તો મોનોટ થઈ જાય છે એ સાધ તો આજકાલ બધાને શું જોઈએ છે નવા નવા કપડાં જોઈએ નવી નવી ગાડી જોઈએ નવી નવી વસ્તુ જોઈએ અને નવા નવા ઈષ્ટ જોઈએ નવા નવા મંત્ર જોઈએ અને નવા નવા એ ગુરુ જોઈએ બધું નવું નવું જોઈએ છે મોનોટ્રન્સ લાગે છે દરરોજ એ ચેન્જ કરતા હોય પણ એના દ્વારા થશે નહીં ઈષ્ટ દેવતા એક રાખવા પડશે આપણે પહેલાં જ વાત કરી હતી કે દસ જગ્યાએ કૂવો ખોદવાથી નહીં ચાલે દસ જગ્યાએ તમે દસ દસ જ ફૂટ ખોદો પાણી નહીં મળે એક જ જ જગ્યાએ તમે એકસો ફૂટ ખોદશો તો પાણી મળશે પણ આપણને ખૂબ જ શોર્ટકટ જોઈએ છીએ ઇન્સ્ટન્ટ સમાધિ જોઈએ છે ઇન્સ્ટન્ટ કોફીની જેમ અને એટલા માટે જ્યાં કોઈ કંઈ પબ્લિસિટી કરી બસ આટલા ડોલર આટલા રૂપિયામાં તમને ઇન્સ્ટન્ટ સમાધિ ચાલો ભાઈ ચાલો અહીંયા જશે શક્તિપાત થશે ચાલો ચાલો શક્તિપાત કરાવી લે પછી ત્યાંથી નહોતી અરે આ તો હાવ બોગસ નીકળ્યા છે ચાલો બીજી જગ્યાએ ચાલો ત્યાંથી કરી નાખ્યું દરેક જગ્યાએ જ્યાંથી જાય છે પબ્લિસિટી ત્યાં જઈને આપણે કરી નાખ્યું તો એનાથી કાંઈ નહીં થાય પણ આપણે નવું નવું જોઈએ છે આજે નવું નવું જોઈએ છે એ ભાવના આધ્યાત્મિક સાધકે કાઢી નાખવી પડશે જો ખરેખર આધ્યાત્મિક કોઈ ઉપલબ્ધિ કરવી હોય તો એક અમારા ભક્ત છે નામ હું નહીં કહું તો એમના મમ્મી ખૂબ પરેશાન ખૂબ પરેશાન શું થાય કે હવે પૈસાવાળી પાર્ટી છે પૈસાવાળા છે બસ એક મહિનો થાય કે વધારે વધારે દોઢ મહિનો કે બે મહિના થયા બસ મારે આગાડી નથી જોતી આ વેચી નાખી છે મને આગાડી નથી ગમતી લ્યો આ ગાડી વેચી નાખી તો હવે કઈ લેવી છે કે ના હવે મારુતિ વન થાઉઝન્ડ લે છે મારુતી વન થાઉઝન્ડ લીધી બસ એ નથી ગમ દોઢ કલાક દોઢ મહિના ગયા ના હવે આ સાંભળ્યું છે ત્યાં ટાટાની કંઈક ગાડી સારી નીકળી છે ટાટા છે એ લઈ લીધી થોડી પાછી બે મહિના બધા કે ના ના મને આ નથી ગમતી હવે સ્ટેન્ડર્ડની કંઈ નવી નીકળી છે નવી છે ગાડી જ નવી નવી ગાડી એને જોઈએ છે અને દર વખતે એને પચાસ હજાર સાઈઠ હજારનો ખર્ચો કારણ એ લોસ થાય તમે નવી ગાડી લ્યો તો પૈસા પૂરા આપવા પડે સેકન્ડ હેન્ડ વેચો બે મહિના હોય કે એક મહિના હોય તો પૈસા તો ઓછા મળવાના જ છે આવી રીતે એનું નુકસાન થતું જ જાય છે થતું જ જાય છે પણ શું કરે બેન જો એને કહે કે ના નથી લેવું તો તો મારવા દોડે તો સહન કરે છે પણ વાત એમ છે કે આપણને આપણું માનસ આજકાલનું આધુનિક માનસ આપણે એવું થઈ ગયું છે આ એક જાતનું એક વાયરો વાયરો આવી ગયો છે બસ દરરોજ નવું કપડાં જોઈએ દરરોજ નવી વસ્તુ જોઈએ નવી ફાઉન્ટેન પેન જોઈએ નવું મકાન જોઈએ એક મકાન વેચે વળી બીજું લઈ લઈએ વળી બીજું વેચે ને વળી ત્રીજું લઈ લઈએ અને નવા નવી ગાડી જોઈએ ત્યાં સુધી બરાબર છે કાંઈ વાંધો નથી પણ જ્યારે આપણે આધ્યાત્મિક સાધનામાં આવીએ છીએ ત્યારે પણ કહે અમારે રોજ દરરોજ નવા નવા ગુરુ જોઈએ આપણને એક જ ઈષ્ટ નથી ગમતા કે આપણે ઈષ્ટ બદલતા રહીએ આપણે સાધના બદલતા બદલતા રહીએ આ શું ઈ નહીં મોનોટરન્સ થાય છે વળી શ્રી કૃષ્ણ શરણમાં વળી શ્રી કૃષ્ણ શરણમામાં વળી શ્રી કૃષ્ણ શરણમાં ના ના આ નહીં ચાલે આજે કૃષ્ણ લીધા કાલે કાળી લીધા દિવસે આ લીધા તો આપણે બદલતા રહીએ બદલતા રહીએ પછી મોડર્ન કેટલા બધા દેવી દેવતા આવ્યા છે કેટલી મોડર્ન સાધના નીકળી છે વળી આજે પેપરમાં વાંચ્યું કે આ ફલાણી જાત સાધના ચાલો આ નવા ગુરુ નવી કંઈક પ્રણાલી નીકળી છે એ શું આવી જૂનાવણી પ્રણાલીમાં જવાનું હતું કેટલા હજાર વર્ષો પહેલાં ના આપણે નવું જોઈએ છીએ લેટેસ્ટ મોસ્ટ મોડર્ન એ મોડર્નની ફેરમાં આપણે જઈએ છીએ અને છેતરાઈ જઈએ છીએ ધર્મના ક્ષેત્રમાં જેટલી છેતરામણી થાય છે એટલી કોઈ બીજા ક્ષેત્રમાં થતી નથી એટલા માટે નથી થતી કારણ કે ધર્મના નામે છેતરાવાવાળા લોકો સૌથી વધારે છે લોકોને છેતરાવાની ખૂબ ઈચ્છા થાય છે એટલે છેતરામણી થાય છે લોકો ચાહે જ છે કે અમને છેતરો તમે તો છેતરે છે કારણ કે જ્યારે આપણે કહીએ કોઈ પણ તમને એક રેફ્રિજરેટર ત્રણ હજાર રૂપિયા મને ખબર નથી આજકાલ શું પ્રાઇસ છે ત્રણ હજાર કે ચાર હજાર જે કંઈ હોય પાંચ હજાર જે હોય એને બદલે તમને કહે કે ભાઈ તમને પાંચ રૂપિયા મેં રેફ્રિજરેટર આપશું અને તમે જે રેફ્રિજરેટર લેવા જાઓ અને પછી કહેતા હાઓ બોગસ એમાં ફક્ત ખોખું હોય તો અંદર કંઈ નહોતું તો વાંક કોનો છે તમે પાંચ રૂપિયામાં રેફ્રિજરેટર લેવા જાઓ એવી જ રીતે જો કોઈ તમને કંઈ ઇન્સ્ટન્ટ સમાધિ આપી દેશે શ્રી મા શાદાદી પાસે જઈને કોઈ કીધું કે મા આટલું બધું મેં પ્રાર્થના કરી ઠાકુર રામકૃષ્ણનું નામ લે છું ઠાકુરનું નામ લઉં છું ભગવાનનું નામ લઉં છું કેટલું જપ ધ્યાન કરું છું ઋષિકેશથી એમણે પત્ર લખ્યો સન્યાસીએ કેટલી હું તપસ્યા કરું છું કઠોર તપસ્યા કરી રહ્યો છું આટલા તને ધ્યાન કર્યા આટલી મેં ભગવાનનું નામ લીધું તેમ મને રામકૃષ્ણ દર્શન દેતા નથી કોઈ ભગવાન દર્શન કેમ નથી દેતા જ્યારે મા શાદી પત્ર વાંચીને કોઈ સંભળાયો નથી તરત જ માં ઉશ્કેરાઈ ગયા લખી નાખતો તર લખી નાખ ટપાલ લખી નાખ અત્ય ટપાલ લખી નાખ કે તું ત્યાં ઋષિકેશમાં તપસ્યા કરો છે એનો અર્થ એ નથી કે ભગવાન તારા માટે દર્શન દેવા માટે બેઠા છે અરે તારું તો કામ છે તપસ્યા કરવાનું સાધના કરવાનું તું સાધના કરી રેજા જ્યારે ઈચ્છા હશે ત્યારે ભગવાન દર્શન દેશે ભગવાને કંઈ ખરીદી ન શકાય આ કંઈ શાકભાજી નથી કે શાકભાજી તમે કે દસ રૂપિયા આપ્યા પંદર રૂપિયા આપ્યા એટલે તમને એક કિલો શાકભાજી મળી ગયા ભગવાન કંઈ ખરીદવાની વસ્તુ નથી કે તમે એક લાખ જપ કર્યા કે તમે એક વર્ષ સુધી ધ્યાન કર્યું એટલે ભગવાન ખરીદાઈ ગયા અને તમને દર્શન આપશે એની જ્યારે ઈચ્છા હશે ત્યારે દર્શન આપશે પણ તમારું કામ છે સાધના કરવાનું સાધના કરવાથી શું થશે સાધના કરવાનો અર્થ છે તમે ભગવાનના દરવાજાની પાસે બેસશો એનો અર્થ છે જ્યારે ભગવાનની ઈચ્છા થશે દરવાજો ખોલશે ત્યારે સૌથી પહેલાં તમને દર્શન મળશે એટલું જ કે તમે કરી શકો બાકી એ દર્શન ક્યારે આપશે ક્યારે નહીં એની ઈચ્છા ઉપર છે પણ આપણું કર્તવ્ય છે હંમેશા સાધના કરવાનું કારણ કે સાધના કરવાથી આપણે એના બહુ જ પાસે રહી જઈશું અને જ્યારે એમની કૃપા થશે સૌથી પહેલાં આપણા ઉપર કૃપા થશે એટલા માટે સાધના કરવાની છે અને બીજી વાત કહેતા મા શારદાદેવી જુઓ તો ઋષિમુનિઓએ મુનિઓએ એ જમાનામાં હજારો વર્ષો સુધી એક પગે ખડા રહીને કેટલી બધી તપસ્યા કરી ત્યારે માન માંડ એ લોકોને ઈશ્વરના દર્શન થયા ભગવત પ્રાપ્તિ થઈ આત્મ સાક્ષાત્કાર થયો અને આજકાલ હજી દીક્ષા લીધી છે એક વર્ષ નથી છ મહિના થઈ ગયા અરે અમે દરરોજ એકસો આઠ વાર જપ કર્યા કેમ ભગવાન દર્શન નથી દેતા એટલું સરળ નથી એટલું ચીપ નથી અને જો કોઈ એમ કહે કે ભાઈ એક વારમાં બધું પતાવી દેસુ કેટલાય લોકો એમ કહે છે ભાઈ આ શું તમે દરરોજ આ આખી જિંદગી સુધીનો આ કોન્ટ્રાક્ટ આ બધું આપણને આપણને વન ટાઈમ કોન્ટ્રાક્ટ જોઈએ તમારે એક ટાઈમમાં જે લઈ લઉં એ લઈ લો આખી જિંદગી સુધી દરરોજ આ બેસવાનું ને કરવાનું સાધન કરવાનું એ અમને નહીં પાલવે એક ટાઈમ તમે જેમ કહેવાય એમ કહી દે આટલું કહો બોલો કેટલા જોઈએ છે અત્યારે અત્યારે લઈ લો અને એને ચુકાદો કરો અમારે અત્યારે અત્યારે જોઈએ ઇન્સ્ટન્ટ સમાધિ જોઈએ તમારે જે જોવું લઈ લો જેટલા રૂપિયા જોતા લઈ લો આજે બધાએને એકદમ કેશ જોઈએ છે કેશ હાર્ડ કેશ કે અત્યારે અત્યારે અમને આપી દો એટલે તમને જોઈએ છે હાર્ડ કેશ અને આ તરતો તરત જોઈએ છે ઇન્સ્ટન્ટ જોઈએ છે તો પછી ઇન્સ્ટન્ટ એવું જ મળે છે તરત જ ઇન્સ્ટન્ટ મળી પણ જાય છે અને આવી રીતે છે આપણે છેતરાઈ જઈએ છીએ તો મા શારદાદેવી કહ્યું કે હજારો વર્ષો સુધી તપસ્યા કરીને જે ઋષિમનિઓને જે આત્મસાક્ષાત્કાર થયો કે ઈશ્વરની પ્રાપ્તિ થઈ એ તમે આટલું સરળ માનું છે ને તમારે અત્યારે જોઈએ શક્તિપાત થઈ ગઈ પતી ગયું હજારો સંસ્કાર બધા ભૂસાઈ જશે એક સેકન્ડમાં એક ક્ષણમાં કેટલા કેટલા જન્મોમાં કેટલા કેટલા કર્મો કર્યા છે બધા કપાઈ જશે એક સેકન્ડમાં એની વાત આપણે વિસ્તારથી કરી કે શક્ય નથી કદાચ જો રામકૃષ્ણ દેવ જેવા પણ જો શક્તિપાત કરવા વાળા આવે તો પણ નરેન્દ્રનાથ જેવા પણ એને સહન નથી કરી શકતા રામકૃષ્ણ દેવની પ્રથમ જ મુલાકાતમાં જ્યારે નરેન્દ્રનાથને જુએ છે એટલા બધા એમનાથી પ્રભાવિત થઈએ છે નરેન્દ્રનાથને કહે છે બેટા ફરી આવજે અને બીજી વાર જ્યાં આવ્યા ત્યાં જદુનાથ મલ્લિકના બગીચામાં લઈ ગયા ચાલો ફરવા માટે અને ત્યાં જદુનાથ મલ્લિકનો બગીચો ત્યાં દક્ષિણેશ્વરની બાજુમાં જ છે અને પાસે બેઠા અને જ્યાં એમને સ્પર્શ કર્યો નરેન્દ્રનાથને તરત જ આખું જગત જાણે ફરવા માંડી ગયું અને સમાધિની અવસ્થામાં જવા માંડી ગયા નરેન્દ્ર જેવા નરેન્દ્રનાથ કેટલા મહા સ્વામી વિવેકાનંદ જેવી મહાન વિભૂતિ છે મારા મા બાપ છે પાછો છાતીમાં સ્પર્શ કર્યો વળી બાજુ ઠીક થઈ ગયું કે હજી વાર છે તને વાર છે ઠીક છે પછી જોઈશું તો રામકૃષ્ણ પોતાની એટલી બધી ઈચ્છા છે શક્તિપાત કરી નાખવું કેટલી બધી ઈચ્છા છે કે પહેલી જ વાર મેં એને નિરિકલ સમાધિનો એને પૂરો આનંદ આપી દઉં પણ નરેન્દ્રના જેવા જે શક્તિધર મહાન સ્વામી વિવેકાનંદ એના માટે હજી સક્ષમ નથી અને આપણે એમ સમજીએ છીએ કે આપણને રામકૃષ્ણ દેવ કરતાં પણ એક મહાન એવા શક્તિધારી મળી જશે કે એકદમ આપણે નિરિકલ સમાધિ આપણને આપી દેશે ને આપણે એને સહન કરી લેશું આપણે સ્વામી વિવેકાનંદ કરતાં મહાન છીએ અને દેવાવાળો રામકૃષ્ણ કરતા મહાન છે એ આપણે સમજી લઈએ છીએ એટલે જ મેં વાત કરી હતી એકવાર કે મારે રામકૃષ્ણ મઠ મિશનના નવમાં અધ્યક્ષ હતા સ્વામી માધવાનંદજી મહારાજ અને એમની પાસે એક યુવક આવ્યો યુવક આવીને મહારાજને સ્વામીજી પૂછે છે અચ્છા સ્વામીજી હેવિન ગોડ આપણે શ્રી ઈશ્વરના દર્શન કર્યા છે વાય ચું હશે સ્વામી વિવેકાનંદ જીવનમાં કે આવી રીતે સ્વામી વિવેકાનંદ જ્યારે કોલેજના વિદ્યાર્થી હતા ત્યારે બધાને પૂછતા હતા હેવી સીન ગોડ તમે ઈશ્વરના દર્શન કર્યા છે પછી રામકૃષ્ણ પાસે આવે છે રામકૃષ્ણ કહે છે હા બેટા મેં ઈશ્વરના દર્શન કર્યા છે જેમ તને જોઉં છું એથી વધુ પ્રત્યક્ષ રૂપેના દર્શન કરું છું તું ચાહે તો તને પણ તેના દર્શન કરાવી શકું છું આ બધું વાંચેલું એટલે એકદમ જોશમાં આવી ગયો બસ તરત જ જઈને સ્વામી માધવાનંદજી મહારાજ પાસે ગયો સર યુ સીન ગોડ માધવાનંદજી મહારાજે થોડીક વાર એની સામે જોયું અને પછી મળતા મળતા કહ્યું માય ડિયર બોય યુ આર નોટ વિવેકાનંદ આઈ એમ નોટ રામકૃષ્ણ સો સ્ટોપ ધેટ થિંગ લેટ અસ ટોક એબાઉટ સમથિંગ એલ્સ સમથિંગ બેટર કે બસ તું પણ વિવેકાનંદ નથી અને હું પણ રામકૃષ્ણ નથી એટલે એ વાત તું જવા દે આપણે એ માનીએ છીએ કે આપણે વિવેકાનંદ કરતાં વધારે શક્તિમાન છીએ બસ રામકૃષ્ણ દેવ કરતાં વધારે મહાન કોઈ ગુરુ મળશે અને રામકૃષ્ણ દેવ તો સ્વામી વિવેકાનંદને તરત જ નહોતા આપી શકે મહાસમાધિ સમાધિની અવસ્થા પહેલી જ વારમાં હું આ શક્તિપાત થઈશ જીરવી લઈશ મથુર બાબુની આપણે વાત કરી હતી મથુર બાબુ કેટલા તોફાન ધમપછાડ કર્યા ના ના મને સમાધિ વ્યવસ્થા અપાવી દો મને સાક્ષાત્કાર કરાવી દો ખૂબ ધમપછાડ કર્યા રામ કે છે ભાઈ આ તારું કામ નથી તું આ મારી સેવા કરે છે બરાબર છે ભક્તોની સેવા કરે છે આટલું સરસ વહીવટ ચાલે છે તારું આટલું મોડું દક્ષિણેશ્વરનું મોટું મંદિર રાણી રાસમણીનું તું કામ કરી રહ્યો છે બહુ સરસ કામ છે કેટલા ભક્તોને કેટલા સાધુઓને પ્રસાદ મળે છે તું આનંદ છે ના 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 મને તો તમારી જેમ મને સમાધિમાં થઈ જાય એવું દે તમારી જેવી આધ્યાત્મિક સ્થિતિ કેટલી સરસ છે મને એવી કરી દો બસ રામકૃષ્ણ સ્પર્શ કર્યો અને એકદમ જગત ભૂલાઈ ગયું હંમેશા મન એકદમ સપ્તમ ભૂમિકામાં છે સંસારમાં બધું લાગે છે બધું સ્વપ્ન જેવું લાગે છે અડવા જાય છે એમ લાગે છે આ તો સ્વપ્ન છે આ તો કાલ્પનિક છે બધું છેવટે બધે ઈશ્વર જ ઈશ્વર દેખાય છે એક દિવસ ગયો બે દિવસ ગયો ત્રણ દિવસ ગયો સિગ્નેચર કરવા જાય ક્યાં સિગ્નેચર કરે પોતાનું નામ યાદ નથી ઈશ્વર જ ઈશ્વર યાદ છે એ ડોક્યુમેન્ટ્સ કંઈ સાઇન કરતા નથી બધા કહે છે આ આખો વહીવટ ખોરાઈ ગયો અને પછી મથુરબાબુ કે આ તો બહુ મુશ્કેલ થઈ ગઈ આવ્યા રામકૃષ્ણ પાસે લાંબા પ્રણામ કરીને બચાવો 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 હવે મારાથી સહન નથી થતું આ ભાઈ આ તમારી જે સમાધિની સ્થિતિ તમને જ શોભે અમને નહીં શોભે આ અમારાથી નહીં જીરવાય અમે પેલા મને પેલા જેવો હતો એવો કરી દીધો આમાં તો મારું બધું કામ બધું ચોપટ થઈ ગયું આ બધું મારું જાશે હવે આ જમીનદારી મારી કાંઈ નહીં રહીએ બધું ખતમ આવી રીતે મારે તો કંઈ ખબર જ નથી પડતી શું થાય છે એમાં સિગ્નેચર કરવા કાંઈ ખબર નથી પડતી તો જો કદાચ રામકૃષ્ણ દેવ જેવા કોઈ ગુરુ આવી અને જો કદાચ શક્તિપાત કરી પણ દેશે આપણું મન જ્યાં સુધી તૈયાર નહીં હોય આપણે એને સહન નહીં કરી શકીએ એટલા માટે જે શ્રી મા શારદાદેવી વાત કરી નિરંતર સાધના માટે મોટી સાધના માટે ઋષિમુનિ આટલું બધું કર્યું તો આપણે થોડીક સાધના માટે થોડાક દૈનંદિન અભ્યાસ માટે પોતાના મનને તૈયાર કરવું પડશે આ નિરાશાની વાત નથી કેટલાક લોકો હતાશ થઈ જાય છે કે સ્વામી તમે આવી બધી હતાશાની વાત કરો બધી નેગેટિવ વાત કરો છો બીજા લોકો પાસે કેવી પોઝિટિવ વાત કરે હા હમણાં જ થઈ જશે પણ આ જે વાત છે રામકૃષ્ણ દેવી વિવેકાનંદની વાત છે દેર ઇઝ નો શોર્ટકટ ઇન સ્પિરિચ્યુઅલ લાઈફ સ્વામી યતીશ્વરાનંદજી કહેતા એમની બહુ સરસ પુસ્તક છે મેડિટેશન એન્ડ સ્પિરિચ્યુઅલ લાઈફ એક તો જાણે સ્પિરિચ્યુઅલ લાઈફનું ટેક્સ્ટ બુક છે આધ્યાત્મિક જીવન માટેની જાણે ટેક્સ્ટ બુક એ મુખ્ય ગ્રંથ જેવો અને એમાં સ્વામી જે સાફ કહ્યું છે કે આ આપણા મનમાંથી ભૂલ ધારણા કાઢી નાખવી જોઈએ હંમેશા માટે ધેર ઇઝ નો શોર્ટકટ ટુ સ્પિરિચ્યુઅલ લાઈફ આધ્યાત્મિક જીવન માટે કોઈ એવો સરળ ટૂંકો એવો રસ્તો નથી અને ટૂંકો રસ્તાઓ જવા જશું તો પછી હંમેશા જેમ મેં કહ્યું કાં તો પછી છેતરાઈ જશું અને કદાચ એવો કોઈ દુર્ભાગ્યથી સૌભાગ્યથી નહીં દુર્ભાગ્યથી સારા ગુરુ મળી ગયા એવા પાવરફુલ અને દુર્ભાગ્યથી એમણે શક્તિપાત કર્યો તો ચારસો ચાલીસ વોલ્ટ જ્યારે આપણા ઓર્ડનરી વાયરમાં જશે તો વાયર બળીને ખાખ થઈ જશે કાં તો આપણે પાગલ બની જશું અને કાં પછી કોઈક મહાન આપણું પતન થશે એટલા માટે સ્લો એન્ડ સ્ટડી વિન્સ ધ રેસ એ યાદ રાખીને પણ એમાં નિરાશ થવા જેવું નથી કારણ કે લો ઓફ કર્મ ઇઝ સુપ્રીમ કરનો સિદ્ધાંત છે જે સાધના કરી છે એમાંનું એક પણ સાધના વિફળ જવાની નથી ગમે તેવી અને બીજું પણ એક મહાન વાત શ્રી કૃષ્ણ ભગવાન કહે છે સ્વલ્પ ધર્મ આજે થોડુંક પણ આચરણ મહાન વિપત્તિમાંથી આપણને બચાવશે થોડુંક પણ વાચરણ જેટલું પણ આપણે કરી શકીશું મહાન વિપત્તિમાંથી બચાવશે એટલા માટે આપણે સાધના કરવા માટે તત્પર રહેવું પડશે જેટલી બની શકે એટલી સાધના કરવાની અને મા એક બીજી પણ આશાની વાણી આપી હતી કે જુઓ પહેલાના જમાનામાં તો ઋષિમુનિઓને હજારો સુધી તપસ્યા કરવી પડતી હતી ત્યારે માંડ ઈશ્વર સાક્ષાત્કાર થતો હતો પણ અત્યારે થોડુંક તો તમને એની કિંમત આપવી પડશે પણ અત્યારે આ જમાનામાં શ્રી રામકૃષ્ણ દેવે સાવ સરળ કરી દીધું સાવ સરળ બનાવી દીધું બધું આધ્યાત્મિક સાધના સંસારમાં રહેતા રહેતા સંસ્થાના કાર્યો કરતાં કરતાં તમારે ક્યાંય જવાની જરૂર નથી જંગલમાં જવાની નથી જવાની જરૂર નથી તપસ્યા કરી હિમાલયમાં જવાની જરૂર નથી સંસારના બધા કામો કરતાં કરતા પણ તમે આ મહાન આધ્યાત્મિક સિદ્ધિ લાભ કરી શકશો બહુ જ સરળ રસ્તો બનાવી દીધો અને એની તુલના કરીને કહેતા કે કેટલો સરળ બનાવી દીધો કે પહેલાંના જમાનામાં મંદિર મંદિરની અંદર પાછું ગર્ભ મંદિર છે અને એ ગર્ભ મંદિરની અંદરનો દરવાજો છે એ દરવાજામાં તાળું લાગેલું છે અને એ મંદિરની અંદર ત્યાં મૂર્તિ છે ભગવાનની ઈશ્વરની મૂર્તિ છે તો શું કરવું પડતું હતું પહેલાં તો જઈને ત્યાં દરવાજાનું તાળું તોડવું પડે દરવાજો ખોલે એના પછી ભગવાનના દર્શન થાય એ જેટલું કઠિન છે એટલું કઠિન પહેલા ભગવાનનું દર્શન હતું હવે શું થઈ ગયું રામકૃષ્ણદેવે આવીને શું કર્યું છે તાળું ખોલી નાખ્યું છે તાળું ખોલી નાખ્યું અને જે એનું સ્ટોપર હોય એ પણ ખોલી નાખ્યું દરવાજો ફક્ત આમ અટકીને જ રાખેલો છે બસ શું કરવાનું છે જરાક ધક્કો મારશો દરવાજા ખોલી જશે ઈશ્વરના દર્શન થશે એટલું સરળ રામકૃષ્ણ દેવે આ યુગ આવતા દેવે આપણા આ જમાનામાં કરી નાખ્યું પણ એટલો ધક્કો તો દેવો જ પડશે તમારે તાળું ખોલવાની જરૂર નથી સ્ટોપર ખોલવાની જરૂર નથી તાળું તોડવાની જરૂર નથી દરવાજો તોડવાની જરૂર નથી બધું દેવ કરીને રાખ્યું છે પણ આટલું તો કરવું પડશે એક જરાક ધક્કો મારવો પડશે ધક્કો થોડોક મારશું સાધનારૂપી ધક્કો તરત જ દરવાજો ખુલી જશે અને ઈશ્વરના દર્શન થશે તો આ વસ્તુ આપણે યાદ રાખવાની દૈનંદિન અભ્યાસ માટેની આપણે રાખવાની અને ધ્યાન માટેની જે લીલા ચિંતનની વાત કરી હતી કે જે શ્રી કૃષ્ણનું ધ્યાન રામ રામકૃષ્ણનું ધ્યાન એવી જ રીતે આ દુર્ગા પૂજા છે માની લો દુર્ગાની કોઈ ધ્યાન કરવા માગે છે તો દુર્ગાનું ધ્યાન તો થઈ શકે તો એક તો દુર્ગાનું ધ્યાન છે દુર્ગાનું ધ્યાન આપેલું છે જેમ કે ચંડીમાં એ દુર્ગા સપ્તશતીમાં ધ્યાન આપેલું છે ધ્યાનમાં શું આપેલું છે ચતુર્થ અધ્યાયમાં જેમ કે ધ્યાન છે ઓમ કાલા ભ્રામમ कटाक्षय अरिकुल भयदाम मौली बद्धेन्दु रेखा शंखम चक्रम कृपाण त्रिशकमपि करे उद्वहंतिं त्रिनेत्रा सिंह संगा स्कंधादि रूढ़ा त्रिभुवनम अखिलं तेजसा पूरयंतिं ध्याये दुर्गां जयाख्यां त्रिदश परिवृतां सेविताम सिद्धिकामयि तो ध्यान केवृत करूँ जो ये तो कहे छे के ધ્યાયે દુર્ગામ દુર્ગાનું ધ્યાન કરવું જોઈએ કેવી રીતે જયાખ્યામ એ જયા છે વિજયી હંમેશા જે જય પામનારી એનું નામ જયા દુર્ગા ત્રિદશ પરિવર્તામ સેવિતામ સિદ્ધિ કામહી જે લોકો કામનાની સિદ્ધિની કામના કરવાવાળા છે જે લોકો સિદ્ધિ હાંસલ કરવા માગે છે અથવા જેઓ દેવતાઓ છે આ બધાએથી વીટાયેલી છે ચારે તરફ ઘેરાયેલી છે આ દુર્ગા પછી કેવી કેવી છે ભ્રામામ કાળા મેઘ જેવું એમનું શ્યામ વર્ણરૂપ છે કટાક્ષય અરિકુલ ભયદામ અને એમના કટાક્ષ કેવા છે શત્રુઓને ભય પમાડનારા છે મૌલી બધેન્દુ રેખામ કપાળ પર એ ચંદ્રમાનું અર્ધચંદ્રમા શોભે છે શંખમ ચક્રમ કૃપાણમ ત્રિશકમ અપી કરે કરોમાં હાથમાં શંખ ચક્ર કૃપાણ અને ત્રિશુળ આ એમણે ધારણ કરેલું છે ઉદ્વહંતિ ત્રિનેત્રામ અને એમનું ત્રીજું નેત્ર શોભે છે સિંહ સ્કિ રૂઢામ સિંહ પર તેઓ વિરાજમાન છે ત્રિભુવન અખિલમ તેજસામ પૂરે અંતિમ અને ત્રણેય ભુવનને પ્રકાશિત કરનારું એમનું તેજ થાય છે આ છે દુર્ગાનું ધ્યાન હવે આપણે આ ધ્યાન કરવા બેઠા દુર્ગાનું ધ્યાન કરવા બેઠા કેવું છે ધ્યાન અચ્છા દુર્ગા આવી રીતે હાથમાં આવું બધું છે અને ત્રિનેત્ર છે સિંહાસ પર બેઠેલા છે આ જ્યારે ચિંતન કરવા જઈએ છીએ તો ધ્યાન કરવા પહેલાં તો ધારણા જ થતી નથી જ્યાં આપણે દુર્ગાનું ધ્યાન કર્યું ત્રિનેત્ર દેખાયા હાથ ક્યાં ગયા લ્યો હાથ દેખાતા નથી હવે હાથ હાથમાં જોયું કે આ એક હાથમાં શંખ છે એક હાથમાં ચક્ર છે એક હાથ એ હાથ જોયા ત્યાં મોઢું દેખાતું નથી હવે તો મોઢું અને હાથ બંને એક સાથે આપણે રાખવા જઈએ મોઢામાં અહીંયા ત્રિનેત્ર છે અહીંયા હાથ છે એ બધું કરવા જઈએ ત્યાં સિંહ દેખાતો નથી સિંહ પણ જોઈએ ને તો સિંહ હવે સિંહ પર જ્યાં ધ્યાન કરવા જઈએ તો સિંહ જ ફક્ત દેખાય છે તો ઉપર દુર્ગામાં ચાલ્યા ગયા હવે સિંહ પર દુર્ગામાં આવી રીતે બેઠા છે હાથમાં ત્રિશુલ છે આ બધું છે આખું ચિત્ર ઉપસતું નથી એક જાય છે તો બીજું આવે છે ધારણા જ થતી નથી અભ્યાસ કરતાં 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 કરતા એવું થાય છે કે ક્યારેક ક્યારેક આખું આખું ચિત્ર આવી જાય છે અને જેમ મેં કહ્યું કે આપણે એનું ધ્યાન ગમે તે કરી શકીએ પણ સૌથી વધારે સારું સેન્ટર છે હાર્ટ સેન્ટર જે હૃદય હૃદય એટલે ફિઝિકલ હાર્ટ નહીં પણ જે આપણે જ્યાં આપણી બધી ભાવનાઓ સંવેદનશીલતા જ્યાંથી આપણે પ્રગટ થાય છે એ હૃદયમાં આપણે હૃદય છે રામકૃષ્ણદેવ કહેતા હતા એ હૃદય ડાંકા ડાંકા ડંકા મારા જાયગા એકદમ જાણે એ દીવાનખાનું છે ડ્રોઈંગ રૂમ છે ભગવાનનું તો ઠીક છે આપણે હૃદયના હૃદયમાં કમળ ઉપર અષ્ટ કમળ ઉપર કે શ્વેત શ્વેતકમળ કહો કે રક્તવર્ણ કમળ કહો એ કમળ ઉપર આવી રીતે દુર્ગા બેઠી છે તો સિંહ છે સિંહ ઉપર આવી દુર્ગા બેઠી છે આવું બધું જ્યારે ધ્યાન કરવા જઈએ છીએ તો ધારણા જ થતી નથી ધારણા કરવા બેસીએ તો ધારણા એકાદ ક્ષણ રહીને પાછી નીકળી જાય છે તો આવી રીતે વારંવાર કરવા જાય છે તો કંટાળો આવે છે અરે બાપરે આ દુર્ગાનું ધ્યાન કરવું બહુ મુશ્કેલ છે બહુ મુશ્કેલ છે આ દરરોજ પાછો અભ્યાસ કરવો પડશે બહુ મુશ્કેલ લાગે છે તો એના જ માટે જે મેં કહ્યું હતું કે જ્યારે રૂપ ધ્યાન આપણા માટે કઠિન બને તો શરૂઆતમાં લીલા ધ્યાન લીલા ચિંતન અને ગુણ ધ્યાન આપણા દેવતાનું કે દેવતા અથવા દેવીનું એ આપણને ખૂબ જ સહાયરૂપ બને છે અને ઉપયોગી થાય છે તો જેમ કે મહિષાસુર મર્દિની સ્તોત્ર છે આજે અને આવતીકાલે દરરોજ સાંજના આરતી પછી જેમ કે મહિષાસુર મર્દીની સ્તોત્ર થશે બહુ સરસ સ્તોત્ર છે મા દુર્ગા ઉપર છે મહિષાસુર મર્દિની સ્તોત્ર મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો મા દુર્ગાએ એટલે મહિષાસુર મર્દિની સ્તોત્ર બહુ સરસ સ્તોત્ર છે એ વીસ લોકોમાંથી એક જ શ્લોકનું આપણે કરીએ ઉદાહરણ તરીકે શું કહે છે અયગીરી નંદિની નંદિતમેદીની વિશ્વ વિનોદિની નંદુ તે ગિરિર વિંદિરોવાસીની વિષ્ણુ વિલાસીની હેતી કંઠ કુટુંબીની શૈલ સુર મર્દીત શ્રી રામકૃષ્ણ જ્યોતના દીપોત્સી અંકમાં આપણે આપ્યું છે ગુજરાતી અનુવાદ સાથે જરૂરથી વાંચવા જેવું છે તો એ બે ત્રણ દિવસમાં આપણો અંક આવી જશે ત્યારે ત્યાંથી લઈ શકો છો ઓફિસમાં તો આજે પેલો શ્લોક છે એનો અર્થ શું છે હે ગિરિરાજ પુત્રી પૃથ્વીને આનંદિત કરનારી વિશ્વને વિનોદ કરાવનાર નંદપુત્રી ગિરિરાજવિદ્ધના મસ્તક પર નિવાસ કરનારી વિષ્ણુ ભગવાનને વિલાસિત કરનારી ઇન્દ્રજીને નમસ્કાર કરે છે તેવી હે ભગવતી નીલકંઠ શિવજીના પત્ની વિશાળ પરિવાર ધરાવનાર અનેક કાર્ય કરનાર રમ્ય કેશકલાપ ધરાવતી હે શૈલપુત્રી મહિષાસદિની તારો જય જયકારો આ શ્લોક જ્યારે આપણે વાંચીએ છીએ તો સાંભળીએ છીએ અને ત્યારે એના અર્થનો જ્યારે અર્થ ઉપર આપણે ચિંતન કરીએ છીએ તો કેટલું બધું આવી જાય છે આ આવી રીતે દુર્ગાદેવી હતા આવી રીતે એમણે ચંડમુંડ રાક્ષસનો વધ કર્યો પછી મહીસર રાક્ષસનો આવી રીતે વધ કર્યો પછી આવી રીતે તેઓ ગયા આવી રીતે તે સિંહ પહેલાં ગયો આવી રીતે ફરી એમણે કર્યું પછી આવી રીતે એમનું આમની શોભા છે આવી રીતે દેવતાઓની સ્તુતિ એમણે સાંભળી આ જે એમનું લીલા ધ્યાન અને ગુણ ધ્યાન આ કરતાં કરતાં દસ મિનિટ પંદર મિનિટ આ મહિસુર મર્દીની સ્તોત્ર વીસ લોકો છે લગભગ વીસ મિનિટ ચાલે કે પચીસ મિનિટ ચાલે અડધી કલાક ચાલે અડધી કલાક ક્યાં ગઈ ખબર નહીં પડે જો આપણે આ મહિસુર મર્દી સ્તોત્ર આ તો ઉદાહરણ હું આપું છું એનું ચિંતન કરતા રહીશું એનો અર્થનો અર્થના ઉપર ચિંતન કરતા રહેશું અડધી કલાક ક્યાં નીકળી જશે ખબર નહીં પડે અને કહેશો કે દુર્ગા ધ્યાન કરો સિંહ ઉપર આવી રીતે બેઠેલા છે હૃદયમાં આવી રીતે ધ્યાન કરો પાંચ એક મિનિટ બે મિનિટ ચાર મિનિટ પછી થાય છે કે અરે આ કેવી રીતે આ બધું કેવી રીતે સમયે ધ્યાનનો સમય ક્યારે પૂરો થશે એનું જ ધ્યાન પછી રહે છે બાકી બધું ધ્યાન નીકળી જાય છે તો આવી રીતે શરૂઆતના સમયમાં આ લીલા ચિંતન રૂપ ચિંતન કરતાં લીલા ચિંતન ગુણ ધ્યાન એ આપણા માટે વધારે ઉપયોગી નીવડે છે તો આ વિષયની એકાગ્રતા ધ્યાન વિશેની બીજી ચર્ચાઓ આપણે આવતા શનિવારે કરવાનો પ્રયત્ન કરીશું ઓમ શાંતિ 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 हरिः ओं तत्सत् श्रीरामकृष्णार्पणमस्तु